ભારત સરકાર ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે આરસીએપ એગ્રીમેન્ટ કરવા માટે જઈ રહી છે, જેનો સમગ્ર દેશમાં ડેરી ઉદ્યોગો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે સમગ્ર મામલે પશુપાલકોને કોઈ નુકસાન નહીં થાય તેવી કેન્દ્રીય પ્રધાન મારફતે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને હૈયાધારણા આપવામાં આવી છે. જોકે આગામી 4 નવેમ્બરના રોજ સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય કરવામાં આવનાર હોવાનું અમૂલના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડથી ટેક્સ ફ્રી પાવડર લાવવાની જે એગ્રીમેન્ટ કરવાની વાત હતી કેન્દ્ર સરકાર મારફતે, જ્યારે ખબર પડી ત્યારે મેં પણ દેશના વડાપ્રધાનને અને મંત્રીશ્રીને પણ મેં ટપાલ લખીને જાણ કરી કે પશુપાલક ખેડૂતોને જો તમે એગ્રીમેન્ટ કરશો અને ડેરી ઉદ્યોગની અંદર તમે સમાવેશ કરશો તો ખેડૂતોને મોટા મોટું નુકસાન થશે. નુકસાન એટલા માટે કે ત્યાંનો પાવડર ખૂબ છે, એ પાવડરનો ભાવ ઓછો છે, અહીંના પાવડરનો ભાવ વધારે છે. સસ્તામાં પાવડર અહીં આવે એને કારણે બાય પ્રોડક્ટ થાય, અને બાય પ્રોડક્ટને કારણે અમારી પ્રોડક્ટ પર અસર પડે અને ન છૂટકે ખેડૂતોના દૂધના ભાવ ઘટી જાય. એને કારણે મેં પણ સામેથી ટપાલ લખી, કારણ કે ખેડૂતોને 2 પૈસા સારામાં દૂધના ધંધાની અંદર મળે છે, એટલા માટે હંમેશા દર વખતે કુરેન સાહેબે પણ ના પાડી હતી. આ વખતે મેં પણ અમે ના પાડી છે દેશના વડાપ્રધાનને, ખેડૂતોનું નુકસાન થાય એવું તમે ના કરો તો સારું. અને હું માનું છું કે આમાંથી કદાચ ડેરી ઉદ્યોગ બાદ કરશે.